નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને કોરોના મહામારી વચ્ચે લોકશાહીનું આજે મહાપર્વ છે વિધાનસભા ચૂંટણી જે કરજનની પેટા ચૂંટણી છે તેનું આજે મતદાન છે ને અમે આવી ગયા છે કુરાલી ગામ કુરાલી ગામ એ ગામ છે જે ગંધાર સુગરમાં સૌથી વધુ શેરડીનો પાક આપે છે અને કહેવાય છે કે આ જે પેટાચૂંટણી છે તે શેરડીના પાકના જે વળતર હતી તેના જ મુદ્દે ક્યાંકને ક્યાંક ઘર્ષણ અને સંઘર્ષ થયું અને ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય અક્ષે પટેલે રાજીનામું આપ્યું ને ત્યારબાદ આ એક પેટાચૂંટણી થઈ છે જો કે શેરડીના જે પાકના જે હકદાર હતા તેમને પાકના રૂપિયા મળી ગયા છે અને આપ જોઈ રહ્યા છો કે કોરોનાના સમયમાં ચૂંટણી જેનું ચૂંટણી જો આયોજન થઈ રહ્યું છે તે સોશિયલ ડિસ્ટન્સિંગ સેનેટાઈઝર અને માસ્ક આપવામાં આવી રહ્યું છે અને હેન્ડ ગ્લોવ્સ આપવામાં આવી રહ્યા છે ને એ રીતે આ મતદાન કરવામાં આવી રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા જે મતદાનની તૈયારીઓ કરવામાં આવી છે તેમાં એક આ ઉમેરો કરી દેવામાં આવ્યો છે કે કોઈ પણ મતદાર જ્યારે આવે છે તો તેનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે તેને સેનેટાઈઝ કરવામાં આવે છે હેન્ડ ગ્લોવ્સ આપવામાં આવે છે ને ત્યારબાદ જ તે મતદાતાને મતદાન બૂથમાં મોકલવામાં આવે છે આ પ્રકારની તૈયારી પહેલી વખત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે અને જે કોરોના છે હાલ અને આ કોરોનાની અંદર જે રીતેનું અહીંયા આગળ આપણે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવાનું છે અને આ લોકશાહીનું જે આ મહાપર્વ છે તેની પણ ઉજવણી કરવાની છે હાલ આ જે કુરાલી ગામ છે તેમના જે વરિષ્ઠ નાગરિકો છે તે આપણી સાથે છે અને તેમની સાથે આપણે ચર્ચા કરીશું કે આ ચૂંટણીને લઈને તે લોકો શું વિચારે છે કેમ કે આ લોકો હાલ અહીંયા બેઠા છે ને આપણે કુરાલી ગામમાં જ છે સાહેબ તમારું નામ શું છે અને તમે મતદાન કરી આવ્યા હા મતદાન કરી લીધું શું કહેશો આ કોરોના મહામારીની વચ્ચે લોકશાહીનું મહાપર્વ હાલ ચાલી રહ્યું છે અને લોકો મતદાન પણ કરી રહ્યા છે આ એક પહેલી વખત આ પ્રયોગ છે કે આવા સમયમાં ચૂંટણી કરવી શું કહેશો ચૂંટણી તો થવી જ જોઈએ બરાબર છે એના નીતિ નિયમોને આધીન ચૂંટણી તો થવી જ જોઈએ અત્યાર સુધીમાં તમે ઘણા ચૂંટણીઓ જોઈ હશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સાંસદ આ પ્રકારે એક ચૂંટણીનું આયોજન મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે અહીંયા તો મતદારોના મત મનમાં એવું ચાલી રહ્યું છે કે આ ચૂંટણી તો આવવાની જ હતી અને આવી એના નિયમ મુજબ પણ અક્ષય પટેલે જે પૈસા અપાયા એનું જરા વધારે વર્ચસ્વ રહેશે આ ચૂંટણીમાં ગામડામાં બરાબર હા અમારું આ જે ગામ છે આ ગામમાં આવવાની પાછળનું કારણ બી હતું કે આ ગામથી વધુ શેડી ખેત જાય છે ગંધારમાં અને જે પણ ઇફેક્ટ પડી હોય એ આ ગામને જ પડી તો આ ઘણા ગામમાં પણ અમે એક એમાં એક ગામમાં આવ્યા છે કુરાલીમાં

તો હું તમને એવું પૂછું છું કે આ જ મુદ્દે ચૂંટણી છે કે બીજા પણ મુદ્દા હશે ના ના બીજા મુદ્દા હશે એવું થોડું હોય છે કે જેને સ્પર્શ ના કરતો હોય આ મુદ્દો એને બીજા મુદ્દા હોય એમ તમે જો આ જે નેતાઓ છે તે તો આમથી તેમ જયા કરે નેતાઓ સેમ છે વ્યક્તિગત ધોરણે અને પ્રભાવને દ્રષ્ટિએ તમારો અનુભવ શું કહે છે બંને ઉમેદવારોને લઈ વ્યક્તિગત પ્રભાવ તો જો હવે આ પેલા જે ઉમેદવાર ભાજપવાળા છે બરાબર છે એ તો અમારા તાલુકાના જ છે અમારા બા પડોશી ગામના જ છે એટલે એ એમને થોડું વધારે એ રહેશે પેલા બહેને થોડું ઓછું રહે આમાં એ તો બહારના છે સૌરાષ્ટ્રના છે બરાબર છે એટલે એ થોડું ઓછું રહે ગામડામાં અને ખાસ કરીને જોવા જઈએ તો જે કરજન વિસ્તાર છે એ પાર્ટી જોવે કે વ્યક્તિ જોવે હવે ઘણી વખત એવું હોય છે કે વ્યક્તિ જોતા હોય અને ઘણી વખત પાર્ટી જોતા પણ ભાગે હું એવું ધારું છું કે પાર્ટી જુઓ બધા પાર્ટીએ શું કામ કર્યું ને એમાં પાછો ઉમેદવાર કોણ છે એ જુએ પછી જેને જેવો સમજ હોય એ રીતે વોટિંગ કરે કરજણનો ઇતિહાસ જોઈએ તો કરજણે ભાજપ કોંગ્રેસ બંનેને વોટ આપ્યા છે સમય સમય પર તો મુદ્દાઓ શું રહે કે કયા મુદ્દે આપણે વ્યક્તિગત મુદ્દે આ વખતનો જે મુદ્દો છે જે લોકો વાત કરી છે તો એને લઈને શું કહેશો તમે આ વખતનો મુદ્દો તો મુદ અમારી બાજુ તો શેરડીનો જ છે એટલે એ તો પૈસા મળી ગયા અક્ષયભાઈના કહેવાથી બરાબર છે એમને માગણી કરી એટલે એ એનું એ જરા વધારે રહેવાનું શું ખૂબ આભાર તમારો અમારી સાથે ચર્ચા કરીને આપ જોઈ રહ્યા છો કે કુરાલી ગામ આવવાનું આ એક કારણ પણ હતું કે જે લોકો એવું માને છે કે એમના જે શેરડીના પાકના જે વળતર હતા તે મળી ગયા છે અને એને જ લઈને ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી નેતાઓનું માનીએ તો એવું જ કહેવાય છે કે તેના કારણે થઈ છે જે રીતે કહેવાતું હતું કે કોરોનાની વચ્ચે લોકો મતદાન ઓછું કરવા આવશે પરંતુ આપ જોઈ શકો છો કે સવારથી જ લોકો આવી રહ્યા છે એમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાવચેતીની સલામતીની ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તમામ લોકો પોતાનો જે મતનો અધિકાર છે તેનો ઉપયોગ કરી શકે અને પોતે પણ સુરક્ષિત રહી શકે લોકશાહીને પણ મજબૂત બનાવી શકે તેવા તમામ પ્રયાસ અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે અને આ જે બૂથ છે તે બૂથ પર આપણે જઈશું અને હાલ આ બૂથ પર શું પરિસ્થિતિ છે કેવી અહીં આગળ તૈયારીઓ છે અને આ તમામ જે કુર કુરાલી ગામ છે ત્યાંનું આ એક બૂથ છે અને હાલ આ બૂથ પર જે રીતે મતદાન થઈ રહ્યું છે તમામ લોકોને અહીં આગળ સાવચેતીની જે તમામ જે ગ્લવ્સ છે તે આપવામાં આવી રહ્યા છે અને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે સવારથી જે બૂથો છે ત્યાં તો લોકોની લાઇનો લાગી જ ગઈ છે અને તમામ જે તૈયારીઓ કરવામાં આવી છે ખાસ કરીને જોવા જઈએ તો આ જે લોકોને અહીંયા આગળ લાઇનમાં લોકો ઊભા છે તમામ લોકોને દૂર દૂર ઊભા રાખવામાં આવી રહ્યા છે અને તમામ પ્રકારની તૈયારીઓ અહીંયા આગળ કરવામાં આવી છે આપ બધાના હાથમાં જોઈ શકશો કે ગ્લવ્સ પહેરેલા છે રાઉન્ડ બનાવવામાં આવ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનું ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ને કોરોનાની વચ્ચે જે રીતે આ ચૂંટણી થઈ રહી છે તો એક બાજુ આપણે મતનો ઉપયોગ પણ કરવાનો છે અને બીજી બાજુ આપણે પણ સુરક્ષિત રહેવાનું છે ને આપણી બાજુમાં કોઈ ઊભું હોય તેને પણ આપણે સુરક્ષા આપવાની જવાબદારી આપણી છે એટલે લોકો આ જ પ્રયાસ કરી રહ્યા છે ચૂંટણી પંચ દ્વારા જે તૈયારી કરવામાં આવી છે તમામ લોકોને અહીં આગળ સેનેટાઈઝ કરીને જ અંદર મોકલવામાં આવી રહ્યા છે ગ્લવ્સ પહેરાવવામાં આવી રહ્યા છે જેથી તેઓ પોતાનો મતનો જે અધિકાર છે તેનો પણ ઉપયોગ કરે અને સાથે સાથે લોકશાહીને મજબૂત કરવાનો પણ તેમનો જે પ્રયાસ છે તે અહીંયા આગળ કરે આ કુરાલી ગામ છે ને કુરાલી ગામનો જે બૂથ છે ત્યાં આપણે આવ્યા છે ને હાલ ત્યાં આગળ એક મતદાન થઈ રહ્યું છે હાલ તો આપણે જોઈએ કે આ તમામ જે મતદારો છે તે આગળ મતદાન કરવામાં આવ્યા છે બસ શું કહેશો આ કોરોનાની વચ્ચે ચૂંટણી ગ્લવ્સ પહેરીને મતદાન કરવું કેટલું અલગ લાગી રહ્યું છે ઘણું સારું આરોગ્ય માટે ઘણું સારું આરોગ્ય માટે સારું કહેવાય મતદાન તો કરવું જ જોઈએ અવશ્ય પણ બીક નથી લાગતી કે એમાં શું છે માસ્ક પહેરી છે ગ્લોઝ આપ્યા છે પછી શું વાંધો છે કંઈ વાંધો નહીં જ્યારથી કોરોના આવ્યું છે આપણે બધા જ તહેવારો છોડી દીધા છે પણ આ લોકશાહીનું જે પર્વ છે તેને ઉજવી રહ્યા છે હા તે ગમે તે આપણા રાજ્ય માટે દેશના ભરા માટે આપણા સારા ધારાસભ્યને ચૂંટી લાવવા માટે ફરજ આપણી બને છે કોરોના હોય કે ના હોય મતદાન તો કરવું જ જોઈએ કોરોના હોય કે ના હોય મતદાન કરવું જોઈએ જે બી તમારા નેતા ચૂંટીને આવશે એને શું કહેવા માગો છો જે પણ આવશે જે પણ નેતા ચૂંટાઈને આવે પ્રજાલક્ષી વિકાસના કામો કરશે તે અવશ્ય અમારા માટે સારામાં સારા નેતા કહેવાશે ટૂકુબ આભાર તમારો અમારી સાથે ચર્ચા કરવા માટે ને આપ જોઈ શકો છો કે મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા આગળ આવી છે મતદાન કરવા માટે અને આ તમામ લોકો હાલ જે કરજણની જે પેટા ચૂંટણી છે તેના માટે મતદાન કરવા આવ્યા છે અને આનું જે પરિણામ છે તે દસમી નવેમ્બરે બહાર આવશે અને ત્યાં સુધી જે ઉમેદવારો છે તેમના ભાવિ ઈવીએમમાં લોક થઈ જશે સૌથી મહત્ત્વની બાબત આ છે કે કોરોના કાળમાં જ્યારે આપણે તમામ જે પર્વો છે તેને નથી ઉજવ્યા ત્યારે લોકશાહીનું આ જે પર્વ છે તેને લોકો જરૂર ઉજવી રહ્યા છે અને મત પણ આપી રહ્યા છે અને જે મતનું જે મહત્ત્વ છે તેને પણ અહીંયા આગળ ક્યાંક ને ક્યાં સમજી જરૂર રહ્યા છે કેમેરામેન સતીષ સાથે મનોજ શર્મા વડોદરા ન્યૂઝ નેટવર્ક માટે